સિટીમાં દારૂની છૂટ અંગે રાજ્ય સરકાર જાહેરનામું વાઇન એન્ડ ડાઇન સંદર્ભે જાહેરનામું પરમિટ માટેની વાર્ષિક ફી એક હજાર રૂપિયા બહારના મુલાકાતીઓ માટે એક દિવસની પરમિટ અપાશે પરમિટ માટે 21 વર્ષથી વધુ ઉંમર હોવી જોઈએ વેચાણ માટેના નિયમોની વાત કરીએ તો લીકર ખરીદ વેચાણનો હિસાબ રાખવો પડશે પરમિટ વગરનાને નહીં પીસી શકાય લાયસન્સમાં નામ હશે તે જ વેચાણ કરી શકશે નશાબંધી અને આપકારી વિભાગમાંથી મેળવવું પડશે લાયસન્સ કર્મચારીઓનો યુનિફોર્મ કોડ નેમપ્લેટ રાખવી પડશે લિકર શોપમાં સીસીટીવી ફરજિયાત છે 3 માસ સુધીનું સીસીટીવી રેકોર્ડિંગ રાખવું પડશે આદેશ અનુસાર રજૂ કરવું પડશે સીસીટીવી રેકોર્ડિંગ વાઇન અને ડાઇન ફેસિલિટી અલાયદી રાખવાની રહેશે દારૂનું સેવન કરવાની જગ્યા નક્કી કરવી પડશે જાહેર જગ્યા પર નહીં કરી શકાય દારૂનું સેવન અધિકૃત વ્યક્તિ જ મેળવી વાઇન એન્ડ ડાઇન એરિયામાં પ્રવેશ પરમિટ ધારકોની જરૂરી એન્ટ્રી કરવાની રહેશે પરમિટ ધારક માટેના નિયમની વાત કરીએ તો પરમિટ મેળવવા માટે એકવીસ વર્ષ કે તેથી વધુ ઉંમર હોવી જોઈએ પ્રવેશ દ્વારે પોતાનું કાર્ડ બતાવવાનું રહેશે નિયમોના પાલનને પાયાદરી આપવી પડશે ટેમ્પરરી પરમિટ ધારકોએ એન્ટ્રી કરાવવી પડશે એન્ટ્રી કરાવ્યા બાદ જ દારૂનું સેવન કરી શકશે જ્યારે અઘટિત કૃત્ય કરશો તો કાર્યવાહી પણ કરવામાં આવશે નશાબંધી અને આપકારી ખાતામાં નિયમ નિયત રકમ જમા કરાવવી પડશે જ્યારે અન્ય વિસ્તારમાં નહીં રહી શકાય તે દારૂ કર્મચારીની નોકરી છૂટે તો પરમિટ રદ થશે પરમિટ અને બિલ પોતાના પાસે રાખવા પડશે પરમિટ ગુમ થાય તો નવી પરમિટ મેળવવી પડશે પરમિટમાં લખાણ ચોખ્ખું દેખાય તે જરૂરી

અમારી માંગણી છે કે જે હમણાં કાંડ થયો બે ત્રણ મહિના પહેલાં અહીંયા તથ્ય અને એણે સાત કે આઠ લોકોને કચડી નાખ્યા ત્યાર પછી ત્રણસો ચાર લગાડીને હજી સુધી જેલમાં છે આ એ જ પ્રકારનો ગુનો છે એકને મારો કે દસને મારો એ જ પ્રકારનું માનવ જિંદગીને કચડી નાખી છે તો અમારી માગણી છે કે આમાં ત્રણસો ચાર આઈપીસી લાગે બરાબર કારણ કે એમાં અપરાધ મનુષ્ય વધમાં આજીવન કેદની સજાનો ગુનો છે જો પોલીસ ધાક પીસડો કરશે અને ત્રણસો ચાર એ લગાડશે ફક્ત ત્રણ વર્ષની સજા છે તો એક કલાકમાં જામીન મળી જશે એટલે અમારી માગણી છે કે ત્રણસો ચાર લાગે આજીવન કેદની સજા એને થાય અને જો ત્રણસો ચાર નહીં લગાડવામાં આવે તો અમે લાશ ઉઠાવવાના નથી અમારો નિર્ણય છે માણેક બાગ સાઈડનો છે અને મારો ભાઈ બાઇક લઈને હતો અને યુવતી એ રોંગ સાઈડમાં હતી અને મારા ભાઈને ટક્કર મારીને એક્સિડન્ટ કર્યું છે મારા ભાઈને અત્યારે જિરાજ મહેતામાં લાયા છે અને ડેડ બોડી અંદર પડી છે શું આપની માંગ શું છે એને કડકમાં કડક સજા થવી જોઈએ કોણ છે સામેવાળા એ કેઈ જાણકારી મળી જાય કે એ એવું તો કંઈ નથી પણ એ ઉપરથી એવું કહે છે કે હું કમિશનરની છોકરી છું શહેરના माणકબાગ ચાર રસ્તાથી શ્યામલ તરફ જવાના રોડ પર અકસ્માત સર્જાયો છે આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો જે કાર ચાલક યુવતી હતી તેણે બાઇક સવાર યુવકને ટક્કર મારી હતી અને આ સમગ્ર અકસ્માતની ઘટનાની અંદર જે ઇજાગ્રસ્ત બાઇક ચાલક છે તેને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જો કે સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું આપ જોઈ શકો છો જે અકસ્માત છે તે ગંભીર અકસ્માત સર્જાયો હતો જે કાર ચાલક યુવતી હતી તે રોંગ સાઈડમાં આવતી હોવાનું લોકોનું જણાવવાનું છે અને હાલ જે આપ જોઈ શકો છો પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવી રહી છે હાલમાં જે પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને જે સીસીટીવી ફૂટેજ છે તેના આધારે તપાસ શરૂ કરી છે પરંતુ જે પ્રકારે અકસ્માત સર્જાયો હતો ગંભીર અકસ્માત કહી શકાય કારણ કે આપ જોઈ શકો છો ગાડીની જે પ્રકારે સ્થિતિ છે તે પ્રમાણે કે જે અકસ્માત છે તે કેટલા પ્રમાણમાં ગંભીર હોય છે તે સ્પષ્ટ અંદાજ લગાવી શકાય છે કેમેરામેન નિલેશ સોસા સાથે ઋત્પિત સોની ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ